तमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। जय श्री कृष्ण मित्रों, लास्ट लेक्चर नी अंदर द्विघात समीकरण कोने कहेवाय अने द्विघात समीकरणना अवयवीकरणनी रीते बीज कई रीते शोधी शकाय एनी चर्चा करी हती। घणा बधा दाखला तमने गणवा आप्या हता, एमांथी घणा विद्यार्थीओनुं वात थी कि भाई अमुक दाखलाओ ख्याल नथी आवतो। हुं अहींया अमुक वधाराना दाखला पण करावू छूं अने थोड़ुं घणुं जे काई मारा सुधी पहोंच्युं छे एनुं सोल्यूशन पण करावू छूं। फर्स्ट एक्ज़ाम्पल, आ एक्स्ट्रा एक्ज़ाम्पल छे, आ मैं तमने होमवर्कमां नहोतो आप्यो। एक्स स्क्वेर प्लस टू ए बी इज इक्वल टू टू ए प्लस बी इन टू एक्स छे। आना मारे बीज मेळवा छे, तो सौथी पहेलुं काम एक्स वर्ग प्लस टू ए बी बराबर आने छूटू पाड़ी दो, तो आ मने मळशे टू एक्स प्लस बी एक्स। हवे आ जे टू एक्स प्लस बी एक्स छे ने आ बाजु लई लूं, पण गोठवी नाखुं छूं, एक्स वर्ग माइनस टू एक्स माइनस बी एक्स प्लस टू ए बी। जनरली आपणे पहेला वर्गवाळा पछी एक घातवाळा लेता, हूँ दोड़ू ठेकी लो। हाँ, तो ईज रीते छे, आ पहेला बेमांथी कॉमन लो, बीजा बेमांथी लो। आ एक्स कॉमन, तो अंदर आवशे एक्स माइनस टू ए। आमांथी माइनस बी कॉमन निकळशे, तो अंदर आवशे एक्स माइनस टू ए बराबर ज़ीरो। એક પદ તમારા માટે આવ્યું એક્સ માઇનસ ટુ એ, અને બીજું પદ આવ્યું એક્સ માઇનસ બી બરાબર ઝીરો। આ તમારા માટે છે એક્સ માઇનસ ટુ એ બરાબર ઝીરો અથવા એક્સ માઇનસ બી બરાબર ઝીરો। એક્સ બરાબર ટુ એ અને એક્સ બરાબર બી, આ બે તમારા ઉકેલ। સેકન્ડ એક્ઝામ્પલ, હવે આ દાખલો બહુ સરસ મજાનો છે, ઘણા બધા વિચારો આવી શકે। દાખલા તરીકે ઘણા એમ કે ભાઈ અહીંયા સાહેબ લસ્સા લઈ લ્યો, થઈ શકે છે। પણ એક સહેલી મેથડ એવી છે કે અહીંયા તમે ચેક કરો, આ સેવન એક્સ પ્લસ વન અપોન ફાઇવ એક્સ માઇનસ થ્રી અહીંયા એનાથી વ્યસ્ત છે, છે આ એકબીજાના વ્યસ્ત છે। ધારો કે આના બરાબર હું એમ લઉં, તો ફાઇવ એક્સ માઇનસ થ્રી અપોન સેવન એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ વન અપોન એમ થાય, થશે ને એકબીજાના વ્યસ્ત છે। તો હવે એ વસ્તુ અહીંયા મૂકી દઈએ, તો પહેલું આવશે તમારા માટે આ થ્રી એમ માઇનસ ફોર અપોન એમ ઇઝ ઇક્વલ ટુ અગિયાર, કારણ કે અહીંયા વન અપોન એમ છે આના બરાબર। લસા લઈ લો, તો તમને મળશે થ્રી એમ સ્ક્વેર માઇનસ ફોર અપોન એમ ઇઝ ઇક્વલ ટુ ઇલેવન। એમ આ બાજુ ગુણાકારમાં જવા દો, તમારી પાસે આવ્યું થ્રી એમ સ્ક્વેર માઇનસ ફોર બરાબર અગિયાર એમ, અગિયાર એમને આ બાજુ લઈ લો, આ માઇનસ ચાર બરાબર ઝીરો, ત્રણ ગુણ્યા ચાર બાર, બારના ભાગ પાડો બાદબાકી થાય ને અગિયાર આવે, બાર એકા બાર, તો આ વધ્યું થ્રી એમ સ્ક્વેર માઇનસ બાર એમ પ્લસ એમ માઇનસ ફોર બરાબર ઝીરો। ચલો શું કોમન નીકળશે, થ્રી એમ, અંદર વધશે એમ માઇનસ ફોર પ્લસ વન એમ માઇનસ ફોર બરાબર ઝીરો। એક કાઉન્સ તમારા માટે આવ્યું એમ માઇનસ ફોર અને એક આવ્યું થ્રી એમ પ્લસ વન બરાબર ઝીરો। અહીંયા આવશે એમ માઇનસ ફોર બરાબર ઝીરો, તો એમ બરાબર ચાર। બીજું છે થ્રી એમ પ્લસ વન બરાબર ઝીરો, તો એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન અપોન થ્રી। આ એમની વેલ્યુ આવી, આપણે એમની વેલ્યુ નથી લેવાની, આપણે એક્સની વેલ્યુ મેળવવાની છે। તો એક્સની વેલ્યુ માટે એમની કિંમત મૂકી દો કે એમ ઇઝ ઇક્વલ ટુ ફોર। એમ એટલે શું છે, તો કે આપણી પાસે એમ એટલે છે સેવન એક્સ પ્લસ વન અપોન ફાઇવ એક્સ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ફોર। ક્રોસ ગુણાકાર કરી નાખો, આ આવશે સેવન એક્સ પ્લસ વન બરાબર ફોર ફાઇવ એક્સ માઇનસ થ્રી, તમને મળશે સેવન એક્સ પ્લસ વન વીસ એક્સ માઇનસ બાર। આ વીસ એક્સ આ બાજુ લઈ લો, એકડો આ બાજુ જવા દો, તો તમારી પાસે આવ્યું સેવન એક્સ માઇનસ વીસ એક્સ માઇનસ બાર માઇનસ વન,
મને મળશે માઇનસ તેર એક્સ બરાબર માઇનસ તેર, તો એક્સ ઇક્વલ ટુ આવશે એક. બીજો વિકલ્પ જે છે એ એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન બાય થ્રીનો છે, બરાબર. આને થોડુંક જુદું પાડી દઈએ આપણે. ચાલો એમ બરાબર તો આપણી પાસે છે જ તે કે ભાઈ સેવન એક્સ પ્લસ વન અપોન ફાઈવ એક્સ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન અપોન થ્રી. ક્રોસ ગુણાકાર કરી દો, થ્રી ઇન્ટુ સેવન એક્સ પ્લસ વન બરાબર માઇનસ વન ઇન્ટુ ફાઈવ એક્સ માઇનસ થ્રી, આ આવશે એકવીસ એક્સ પ્લસ થ્રી માઇનસ ફાઈવ એક્સ પ્લસ થ્રી. આમ જોવા જાઓ ને તો આમ નામ ખબર પડી જાય, તગડો આ બાજુ લઈ લો, પાંચડો આ બાજુ, એટલે આ મને મળશે છવ્વીસ એક્સ બરાબર ઝીરો, તો એક્સ બરાબર ઝીરો લ્યો. દ્વિઘાતના શૂન્ય છે એટલે બે શૂન્ય તમારી પાસે આવી ગયા, ક્લિયર. એક હોમવર્કમાં આપેલો દાખલો છે એક્સ પ્લસ ટુનો સ્ક્વેર. આ ઘણા બધાએ મને પૂછ્યું હતું એક્સ પ્લસ ટુનો સ્ક્વેર માઇનસ ચૌદ એક્સ પ્લસ ટુ પ્લસ ફોર્ટી ફાઈવ બરાબર ઝીરો. હવે આમાં મને એક બહુ દુઃખ લાગ્યું, ઘણા બધા વિદ્યાર્થીઓએ આ જે એક્સ પ્લસ ટુ છે એના વર્ગનું વિસ્તરણ કંઈક આવી રીતે કર્યું છે, એક્સ વર્ગ પ્લસ ચાર, જે ખોટું છે. તમને દ્વિપદીના વર્ગનું વિસ્તરણ ન આવડતું હોય તો દસમામાં ભણવાને લાયક નથી તમે, બરાબર. પ્રથમ પદનો વર્ગ બે નિયમના પહેલું ગુણ્યા બીજું અંતિમ પદનો સ્ક્વેર, આ આવે. તો અહીંયા એ કરવાની જરૂર નથી, પણ આ તો ઘણાએ કર્યું હતું એટલા માટે અહીંયા હું કંઈક આવું કરું છું કે આ જે એક્સ પ્લસ ટુ છે એના બરાબર ધારી લઉં, કે ધારો કે એક્સ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ એમ, બરાબર. તો શું આવશે તમારી પાસે જોવો જોઈ, તો મને કંઈક આવું મળશે એમનો સ્ક્વેર માઇનસ ચૌદ એમ વત્તા પિસ્તાલીસ બરાબર ઝીરો. પિસ્તાલીસના એવા ભાગ પાડો, સરવાળો થાય, ચૌદ આવે. હવે તમારા માટે ઇઝી થઈ ગયું, હું ડાયરેક્ટ અવયવ પાડી દઉં તો આ આવશે માઇનસ નવ એમ માઇનસ નવ એમ માઇનસ ફાઈવ બરાબર ઝીરો. નવ પચાસ પિસ્તાલીસ, આપણી પાસે આવશે એમ માઇનસ નવ બરાબર ઝીરો અને એમ માઇનસ ફાઈવ બરાબર ઝીરો. એમ બરાબર નવ અને એમ બરાબર ફાઈવ. હવે આ એમની કિંમત આપણે નથી મેળવવાની, આપણે એક્સની કિંમત મેળવવી છે. તો એક્સ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ એમ છે, તો આ એક્સ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ નાઇન, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ સેવન. બીજા નંબરની અંદર એમ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ ટુ છે, તો આ પાંચ આવ્યું, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ત્રણ. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કહેશે કે ભાઈ અમે તો વિસ્તરણ કરીને કર્યું છે તો ન ચાલે, દોડે, બરાબર. સરળતા માટે છે, બાકી તમે વિસ્તરણ કરીને પણ કરી શકો છો. હવે સેકન્ડ એક્ઝામ્પલ પણ આવો જ છે, એ કંઈક આવી રીતે છે જોવામાં, કે સિક્સ ઇન્ટુ ટુ એક્સ પ્લસ વનનો સ્ક્વેર માઇનસ સોરી ઇક્વલ ટુ ટુ એક્સ પ્લસ વન પ્લસ ફાઈવ ઇક્વલ ટુ ટુ એક્સ પ્લસ વન પ્લસ ફાઈવ. સેમ આ જ વસ્તુ કરવાની છે આપણે. શું કરશું હવે તો ખ્યાલ આવી જાય ને કે ભાઈ ટુ એક્સ પ્લસ વન બરાબર એમ ધારતા. હવે જો એના બરાબર એમ ધારી લો તો મને શું મળશે અહીંયા, તો કે મારી પાસે આવશે સિક્સ એમનો સ્ક્વેર એમ પ્લસ ફાઈવ. આ એમ પ્લસ ફાઈવ છે એને આ બાજુ લઈ લો, આ આવશે સિક્સ એમ સ્ક્વેર માઇનસ એમ માઇનસ ફાઈવ બરાબર ઝીરો. છ પંચા ત્રીસના ભાગ પડો, બાદબાકી થઈને એક આવે, છ પંચા ત્રીસ, તો સિક્સ એમ સ્ક્વેર માઇનસ સિક્સ એમ પ્લસ ફાઈવ એમ માઇનસ ફાઈવ બરાબર ઝીરો. ચલો બંનેમાંથી કોમન લઈએ, આ સિક્સ એમ કોમન તો અંદર આવશે એમ માઇનસ વન, ફાઈવ કોમન એમ માઇનસ વન બરાબર ઝીરો. એક કાઉન્સ તમારી પાસે આવશે એમ માઇનસ વન અને એક આવશે સિક્સ એમ પ્લસ ફાઈવ બરાબર ઝીરો. તો તમે લખી શકો કે એમ ઇઝ ઇક્વલ ટુ વન, ડાયરેક્ટ લખું છું, અને એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફાઈવ અપોન સિક્સ. હવે તમારી પાસે શું છે કે ટુ એક્સ પ્લસ વન બરાબર એમ છે,
બરાબર તમારે એક્સની વેલ્યુ મેળવવી છે ને, ટુ એક્સ પ્લસ વન બરાબર વન, એમની જગ્યાએ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો એક્સ બરાબર શું મળશે? ઝીરો. આ ફર્સ્ટ. બીજું છે ટુ એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાંચના છેદમાં છ. એકડો આ બાજુ લઈ જાઉં, માઇનસ પાંચના છેદમાં છ ઓછા એક, ટુ એક્સ બરાબર માઇનસ પાંચ માઇનસ છ છેદમાં છ, ટુ એક્સ બરાબર માઇનસ અગિયારના છેદમાં છો, અને એક્સ બરાબર માઇનસ અગિયારના છેદમાં બાર. આ તમારો આન્સર આવી ગયો. ક્લિયર? આઈ થિંક હવે જે દાખલો હતો, યસ, જે ડિફિકલ્ટી માટે મોટાભાગે મને કહેતા હતા બધા, એવા દાખલાની વાત કરું છું. એક એક્ઝામ્પલ છે એક્સ પ્લસ વનનો સ્ક્વેર પ્લસ એક્સનો સ્ક્વેર બરાબર ટુ ટ્વેન્ટી વન. હવે તમને એમ થાય કે આમાંય ધારવાનું? ના, આમાં ધારવાનું નથી. આમાં બે સિમિલર કાઉન્ટ્સ છે નહીં, જુઓ, આને એક્સપાન્સન જ આપવું પડશે. તમને તકલીફ પડે છે શું કામ? કારણ કે મેં કીધું એમ, દ્વિચલનું સુરેખ સમીકરણ, દ્વિઘાત પદાવલી, સોરી, દ્વિપદીનું વિસ્તરણ છે. તમને ફાવતું બહુ ખરાબ કહેવાય. આનું વિસ્તરણ કરીએ એટલે પ્રથમ પદનો વર્ગ બે નિયમના પહેલું ગુણ્યા બીજું અંતિમ પદ વત્તા એક્સ વર્ગ, અને બસો એકવીસ આ બાજુ આવે એટલે માઇનસ ટુ ટ્વેન્ટી વન બરાબર ઝીરો. આ એક્સ વર્ગ વત્તા એક્સ વર્ગ એટલે ટુ એક્સનો વર્ગ વત્તા ટુ એક્સ, બસો એકવીસમાંથી એક ગયા એટલે માઇનસ બસો ને વીસ બરાબર ઝીરો. જો તો બગડો કોમન નીકળે, કાઢ નાખી છે. તો આ આવશે એક્સનો વર્ગ પ્લસ એક્સ માઇનસ એકસો ને દસ બરાબર ઝીરો. એકસો દસના એવા ભાગ પાડો, બાદબાકી થાય ને એક આવે, એકદમ ઇઝી. અગિયાર ગુણ્યા દસ એટલે એક્સ પ્લસ ઇલેવન, એક્સ માઇનસ ટેન બરાબર ઝીરો. આ એક્સ પ્લસ ઇલેવન બરાબર ઝીરો, એક્સ માઇનસ દસ બરાબર ઝીરો, એક્સ બરાબર માઇનસ અગિયાર, અને એક્સ બરાબર પ્લસ દસ. આ તમારા બે આન્સર છે. ક્લિયર? હજુ એક દાખલો જોઈએ. આપણી પાસે કંઈક છે કે એક્સ પ્લસ થ્રી અપોન એક્સ પ્લસ ટુ માઇનસ વન માઇનસ એક્સ અપોન એક્સ બરાબર સત્તરના છેદમાં ચાર. ચાલો લસા લેશું. અહીંયા લસા આવશે એક્સ પ્લસ ટુ અને એક્સ બરાબર, આ બંનેનો છેદ. આ એક્સ આ બાજુ ગુણાકારમાં જશે એટલે આ એક્સ ગુણ્યા એક્સ પ્લસ થ્રી ઓછા વન માઇનસ એક્સ, અને આ એક્સ પ્લસ ટુ આમ ગયા ગુણાકારમાં એટલે એક્સ પ્લસ ટુ બરાબર સત્તરના છેદમાં ચાર. અને એક્સપાન્સન આપી દઈએ ઉપર, તો આ આવશે એક્સ વર્ગ પ્લસ થ્રી એક્સ. આ માઇનસ કાઉન્સમાં પહેલાં આપું છું, વન ઇન્ટુ એક્સ એટલે એક્સ માઇનસ એક્સનો સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ ટુ છેદમાં, આનું પણ એક્સપાન્સન આપી દીધી, તો આ આવશે એક્સ વર્ગ પ્લસ ટુ એક્સ બરાબર સત્તરના છેદમાં ચાર. આ છોડી નાખી, હું દોડું કૂદી લઉં. આને છે ને બિચારાને તકલીફ થઈ છે હમણાં, પોલિયો થયો છે વાયરને. ચાલો આ આવશે એક્સ વર્ગ પ્લસ થ્રી એક્સ, એમને આ માઇનસ માઇનસ પ્લસ એક્સ વર્ગ. આ એક્સ અને ટુ એક્સમાંથી એક ગયા એટલે માઇનસ એક્સ વધે, અને માઇનસ માઇનસ પ્લસ એક્સ, ને આ આવશે માઇનસ ટુ ના છેદમાં એક્સ વર્ગ પ્લસ ટુ એક્સ સત્તરના છેદમાં ચાર. આ મારા માટે ઉપર આવ્યું ટુ એક્સનો સ્ક્વેર ત્રણ વત્તા એક ફોર એક્સ માઇનસ ટુ છેદમાં એક્સ વર્ગ પ્લસ ટુ એક્સ બરાબર સત્તરના છેદમાં ચાર. ક્રોસ ગુણાકાર કરી દો, તમારી પાસે આવશે ફોર ઇન્ટુ ટુ એક્સનો સ્ક્વેર પ્લસ ફોર એક્સ માઇનસ ટુ બરાબર સત્તર એક્સ વર્ગ પ્લસ ટુ એક્સ. છૂટું પાડી દો, આઠ એક્સનો સ્ક્વેર પ્લસ સોળ એક્સ માઇનસ
8 बराबर 17 एक्स नो स्क्वायर प्लस 34 एक्स 8 एक्स नो वर्ग आ बाजू लाओ 17 माथी 8 गया એટલે મને મળશે 9 एक्स नो वर्ग 16 एक्स आ बाजू लियो એટલે માઈનસ થશે 34 માંથી 16 બાદ કરો એટલે 18 एक्स માઈનસ 8 આ બાજુ આવે એટલે પ્લસ 8 બરાબર 0 ચાલો 8 ગુણ્યા 9 એટલે 72 72 ના ભાગ પાડો 18 આવે ચાલો જે વિચારો જે 72 ના એવા ભાગ પાડો સરવાળો થઈ 18 આવે 12 6 72 એટલે 9x નો વર્ગ પ્લસ 12x પ્લસ 6x પ્લસ 8 બરાબર 0 કોમન કાઢો આ 3x કોમન અંદર આવશે 3x પ્લસ 4 2 કોમન 3x પ્લસ 4 બરાબર 0 એક કૌંસ આવશે 3x પ્લસ 4 અને એક કૌંસ આવશે 3x પ્લસ 2 બરાબર 0 સૌથી પહેલી વસ્તુ 3x પ્લસ 4 બરાબર 0 તો x ઇક્વલ ટુ માઇનસ 4 અપોન 3 આ પહેલો આન્સર તમારો બીજું છે 3x પ્લસ 2 બરાબર 0 તો x ઇક્વલ ટુ મને મળશે માઇનસ 2 અપોન 3 આ બીજો આન્સર તો દાખલો કદાચ સાદરૂપ વધારે માગી લે પણ અઘરા જેવી વસ્તુ આમાં ક્યાંય હોતી નથી બીજો એ કંઈ વધારાના દાખલા જે કંઈ છે એ જોઈ લઈએ છીએ ઓકે એક આ બહુ જ સહેલો દાખલો છે ખબર નહીં કેમ તમને લોકોને કંઈક તકલીફ પડી એક્સ વર્ગ માઇનસ 7 બરાબર 0 અચ્છા અને આવું લખવું હોય તો જુઓ તો આ 7 ની જગ્યાએ રૂટ 7 નો વર્ગ કરી તો ચાલે તો એકવાર વત્તા એકવાર ઓછા એક્સ માઇનસ રૂટ 7 એક્સ પ્લસ રૂટ 7 બરાબર 0 તો એક્સ માઇનસ રૂટ 7 બરાબર 0 અને એક્સ પ્લસ રૂટ 7 બરાબર 0 તો એક્સ બરાબર રૂટ 7 અને એક્સ બરાબર માઇનસ રૂટ 7 જો ધ્યાનથી જો પરસ્પર વિરોધી બીજ છે બરાબર પછી કોક વખત આવું આવે જો કે ભાઈ એક્સ વર્ગ 3x વર્ગ માઇનસ 45 એક્સ બરાબર 0 તો ગભરાવાનું નહીં આમાંથી 3x કોમન નીકળે જો તો અંદર વધશે એક્સ માઇનસ 15 બરાબર 0 એનો મતલબ થયો એક છે 3x બરાબર 0 આવ્યું અને એક્સ માઇનસ 15 બરાબર 0 આવ્યું 3x બરાબર 0 એનો મતલબ x ઇઝ ઇક્વલ ટુ પણ 0 બીજું છે એક્સ માઇનસ 15 તો એક્સ માઇનસ 15 બરાબર 0 તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 15 લ્યો આ આન્સર આવી ગયો એટલે અઘરા જેવી વસ્તુ નથી હોતી થોડુંક આપણે ઉપયોગમાં લેવું પડે છે આપણું થોડુંક તમારે કંજુસાઈ નહીં કરવાની આમાં વાપરી નાખવાનું બરાબર વધુ એક દાખલો છે આ દાખલો આમ જોવા જાઓ તો કાંઈ નથી પણ તમને બધાને છે ને થોડીક તસ્દી નથી લેવી હોતી હમણાં જ મેં એક આવો ગણાવ્યો છે એની જેમ એક્સપાન્શન કરવું પડશે આમાં આ આવશે એક્સ વર્ગ વત્તા આનું વિસ્તરણ કરીએ એક્સ વર્ગ પ્લસ 10x પ્લસ 25 બરાબર 625 આ તમને મળશે 2x નો વર્ગ પ્લસ 10x અને આ બાજુ લ્યો એટલે માઇનસ 600 બરાબર 0 બરાબર 25માંથી 625 બાદ કર્યા બગડો કોમન લઈ લો તો તમને મળશે એક્સ વર્ગ પ્લસ 5x માઇનસ 300 બરાબર 0 300ના એવા ભાગ પાડો કે 5 આવે 15 ગુણ્યા 20 બરાબર શું આવશે 15 ગુણ્યા 20 તો એક્સ પ્લસ 20 એક્સ માઇનસ 15 બરાબર 0 એક્સ પ્લસ 20 બરાબર 0 તો એક્સ ઇક્વલ ટુ માઇનસ 20
અને એક્સ માઇનસ 15 બરાબર 0, તો એક્સ ઇક્વલ ટુ પ્લસ 15. યો આ તમારો આન્સર થઈ ગયો. બીજો એક દાખલો છે, આ બહુ સરસ મજાનો દાખલો છે. જો એક્સ વર્ગ પ્લસ 2x માઇનસ 3599 બરાબર 0. હવે 3599ના એવા ભાગ પાડો 2 આવે, બરાબર? ટેન્શન ચાલુ થઈ ગયું. પણ આમાં એક વસ્તુ આવું કરી શકાય, જો આ એક્સ વર્ગ પ્લસ 2x પ્લસ 1 માઇનસ 3600 બરાબર 0, મેં એક ઉમેરી દીધું, બરાબર, તો ફાયદો શું થયો? તો કે જુઓ તો આ જે પદ છે પૂર્ણ વર્ગ થઈ ગયું. પહેલા પદનો વર્ગ બે નિયમના પહેલું ગુણ્યા બીજું અને અંતિમ પદનો સ્ક્વેર. તો આને મારે લખવું હોય તો આમ લખી શકાય, એક્સ પ્લસ 1નો સ્ક્વેર. આ 3600 છે અને આમ ન લખાય, જુઓ તો 60નો વર્ગ. હવે એકવાર વધતા ને એકવાર ઓછા કરી દો, આ આખું પદ છે તો આને આમ લખી શકાય, એક્સ પ્લસ 1 માઇનસ 60, એક્સ પ્લસ 1 પ્લસ 60 બરાબર 0. આ તમારા માટે આવે એક્સ માઇનસ 59, એક્સ પ્લસ 61 બરાબર 0. કદાચ તમને 3599ના ભાગ ખબર પડી જાય તો આ બધી કરવાની જરૂર નથી, આ તો અઘરું હોય ત્યારની વાત છે. તો એક્સ માઇનસ 59 બરાબર 0, તો એક્સ ઇક્વલ ટુ 59. બીજું છે એક્સ પ્લસ 61 ઇઝ ઇક્વલ ટુ 0, તો એક્સ ઇક્વલ ટુ માઇનસ 61, બરાબર? વધુ જોઈ લઈએ આપણે એકાદ બે દાખલામાં કંઈક આપણને. યસ, એક દાખલો આવો કંઈક છે, એક્સ વર્ગ માઇનસ રૂટ 3 પ્લસ 1 ઇન્ટુ એક્સ પ્લસ રૂટ 3 બરાબર 0. ચાલો છૂટું પાડી દો, તો તમારા માટે આવશે એક્સ વર્ગ માઇનસ રૂટ 3x માઇનસ એક્સ પ્લસ માઇનસ પ્લસ રૂટ 3. ખરેખર આમાં કાંઈ છે નહીં. હવે જો આ અને આ બે કૌંસ, પહેલા પદમાંથી એક્સ કોમન નીકળે એટલે અંદર વધશે એક્સ માઇનસ રૂટ 3 માઇનસ 1 કોમન, એક્સ માઇનસ રૂટ 3 બરાબર 0. એક કૌંસ આવશે એક્સ માઇનસ રૂટ 3 અને એક કૌંસ આવશે તમારા માટે એક્સ માઇનસ 1 બરાબર 0. ચાલો, તો હવે તો ઇઝી થઈ ગયું તમારા માટે કે ભાઈ એક્સ માઇનસ રૂટ 3 બરાબર 0, તો એક્સ બરાબર રૂટ 3, અને જો એક્સ માઇનસ 1 બરાબર 0, તો એક્સ ઇક્વલ ટુ 1. ક્લિયર? વધુ એકાદ દાખલા તરફ જઈએ આપણે. એક દાખલો આવો કંઈક છે, 4/x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 5/2x પ્લસ 3. ચાલો, તો લસા લઈ લઈએ, x લસા, તો આ આવશે 4 - 3x ઇઝ ઇક્વલ ટુ 5/2x પ્લસ 3. હવે ક્રોસ ગુણાકાર કરીએ, આ 4 - 3x ઇન્ટુ 2x પ્લસ 3 5x. છૂટું પાડી દો, આ આવશે 8x પ્લસ 12 માઇનસ 6x નો સ્ક્વેર માઇનસ 9x બરાબર 5x. 6x નો વર્ગને આ બાજુ લઈ લો એટલે પ્લસ થઈ ગયા, આ પ્લસ 6x નો સ્ક્વેર. 8માંથી 9 ગયા એટલે માઇનસ એક્સ, માઇનસ એક્સ આ બાજુ આવશે એટલે આ આવશે પ્લસ એક્સ, પ્લસ 12 આ બાજુ આવે એટલે માઇનસ 12 બરાબર 0. 6 × 12 એટલે 72, 72ના એવા ભાગ પાડો બાદબાકી થઈને 1 આવે, 9 × 8 = 72. તો આ તમારા માટે આવ્યું 6x² પ્લસ 9x માઇનસ 8x માઇનસ 12 બરાબર 0. ચાલો, શું કોમન નીકળ્યું? 3x, તો આ વધશે 2x પ્લસ 3 4,
2x plus 3 बराबर 0. एक काउंस तुम्हारा माटे आवशे 2x plus 3, 3x minus 4 बराबर 0. आ 2x plus 3 बराबर 0 अने 3x minus 4 बराबर 0. तो x equal to minus 3 by 2 અને x equal to 4 by 3. આ તમારા બે આંસર આવી ગયા. ક્લિયર? તો આજે હજી પણ હું તમને થોડા વધુ દાખલા અવયવીકરણના આપીશ, બરાબર? ક્વેરી હોય તો મને છે ને એક લિમિટેડ પીરિયડની અંદર જણાવી દેજો. એટલે મારે શું છે કે બીજા દિવસના લેક્ચરની અંદર જો એને અંદર ગોઠવવી હોય તો મને ટાઈમ મળે બેટા. હવે જો આવતીકાલે સવારે 7:30 મારે લેક્ચર છે. અત્યારે હું આજે કયો વાર છે, સોમવારે હું આ શૂટ કરું છું, બરાબર? આજે સવારે મેં તમને ડિફિકલ્ટી જે કંઈ દાખલા હોમવર્કમાં આપ્યા છે તો મને સાંજ સુધી નથી મળ્યા. હવે મારે કમ્પલસરી અત્યારે વિડીયો શૂટ કરવો પડે, કારણ કે કાલ સવારે તમારે 7:30 લેક્ચર છે, બરાબર? તો મને થોડોક ટાઈમ મળે તો હું આગળના લેક્ચરની અંદર એને ઇન્ક્લુડ કરી લઈશ. ક્લિયર? ચલો બેસ્ટ ઓફ લક.